नमस्कार वाला विद्यार्थी मित्रों, तमे बधा मजामां हशो। घर्षाळा बुनियादी शिक्षण विभागनी घर्षाळा बुनियादी यूट्यूब चेनलमां हुं लखाणी हुनर आप सौ विद्यार्थीओनुं हार्दिक स्वागत करुं छुं। तमे जो तमारी आसपास रहेली वस्तुओ अवलोकन करशो के तेने निहारशो तो तमने ख्याल आवशे के तमारी आसपास जे पण वस्तुओ रहे छे ते दरेक वस्तुओ अलग अलग होय छे। जेवी रीते आपणे खोराकमां विविधता होय छे तद्दन तेवी ज रीते वापरवामां आवती दरेक वस्तुओमां पण विविधता होय छे। आपने वस्तुओने तेना रंग आकार उपयोगिता नी दृष्टिए तेने अलग अलग जूथमां मूकी शकीए। दाखला तरीके आपने कोई रंगनुं जूथ बनाववुं छे के भाई लाल रंगनी वस्तुओनुं जूथ, तो कई कई वस्तुओ तेना आवी शके। तो भाई सफरजन छे, टमेटा छे के जे लाल कलर मां समावेश थाय छे तेओने लाल रंगनी वस्तुओना जूथ मां मूकी शकाय। हवे दाखला तरीके आपणे कोई आकार ने लईने जूथ बनाववो छे, दाखला तरीके गोळ आकार। तो गोळ आकार कई कई वस्तुओनो होई शके, तो दड़ो छे, तरबूज छे, नारंगी छे, आ तमाम वस्तुओ के जे आकारनी दृष्टिए एक समान छे, गोळाकार छे, तेओનો एक જૂથ બનાવી શકાય। ઉપયોગિતાની દ્રષ્ટિએ દાખલા તરીકે ખાવા માટે કઈ કઈ વસ્તુઓ વપરાય છે એનું એક જૂથ બનાવવું હોય તો દાળ, ભાત, શાક, રોટલી, ફળ, બરાબર, આ તમામ વસ્તુઓને આપણે ખાવા માટે ઉપયોગમાં લઈએ છીએ, તો આ એક જૂથ થઈ ગયું ખાવાની વસ્તુઓનું જૂથ, ઉપયોગિતાની દ્રષ્ટિએ પડેલું જૂથ। તો મિત્રો, આમ કોઈ પણ વસ્તુ છે તેના રંગ આકાર અને ઉપયોગિતાની દ્રષ્ટિએ તેને અલગ અલગ જૂથમાં વર્ગીકરણ કરી શકાય। મિત્રો, અહીં એ ખાસ નોંધવું જરૂરી છે કે કોઈ એક સમયે એક વસ્તુ એક જૂથમાં છે તો એવું જરૂરી નથી કે તે વસ્તુ તે જ સમયે અન્ય કોઈ જૂથમાં ન હોય। કઈ રીતે? દાખલા તરીકે સફરજન છે, સફરજનનો રંગ લાલ છે, તો તે લાલ રંગની વસ્તુઓના જૂથમાં પણ સામેલ થાય છે, અને સફરજનનો આકાર ગોળાકાર જો હોય તો તે ગોળ વસ્તુઓમાં પણ સમાવિષ્ટ હોય। અને હા, ઉપયોગિતાની દ્રષ્ટિએ તેનો ઉપયોગ આપણે જ્યારે ખોરાક કે ખાવા માટે કરીએ છીએ ત્યારે સફરજન જે છે એ ઉપયોગિતાની દ્રષ્ટિએ ખાવાની વસ્તુઓના જૂથમાં પણ સમાવેશ થાય છે। તો આમ એક જ સમયે એક જ વસ્તુ જે છે એ એક કરતા વધારે જૂથોમાં સામેલ હોય તે નવાઈની વાત નથી। આવી તો ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે મોસંબી અથવા નારંગી, તો તેને ગોળાકાર આકારની દ્રષ્ટિએ ગોળાકારમાં પણ મૂકી શકાય અને ઉપયોગિતાની દ્રષ્ટિએ ખાવાની વસ્તુઓમાં પણ તેનો સમાવેશ કરી શકાય। અન્ય ઉદાહરણ દડો, તો દડાને પણ આકારની દ્રષ્ટિએ જો જોઈએ તો ગોળાકારમાં પણ
જૂથમાં મૂકી શકાય અને ઉપયોગિતાની દ્રષ્ટિએ આપણે જો રમવાના સાધનોનું કોઈ જૂથ બનાવતા હોઈએ તો તેમાં પણ તેનો સમાવેશ થઈ શકે। ઉપયોગિતાની દ્રષ્ટિએ આપણે બીજા કોઈનું જો જૂથ બનાવીએ તો દાખલા તરીકે રમવાના સાધનોનું એક જૂથ બનાવ્યું છે એટલે કે રમકડાઓનું જૂથ, તો તેમાં કયા કયા સાધનો કઈ કઈ વસ્તુઓ આવી શકે, તો બોલ, બેટ, નાની ચલાવવાની ગાડી, રિક્ષા, ફૂલ રેકેટ, આવું બધું જે છે એનો સમાવેશ રમકડા અથવા રમવાના સાધનોની યાદીમાં જૂથ બનાવી શકાય। તો મિત્રો, આ ચેપ્ટરમાં આપણે આ જ ભણ્યું છે કે જૂથો કઈ રીતે બનાવી શકાય। દાખલા તરીકે લાકડાની વસ્તુઓના જૂથ બનાવવા છે, લાકડાની બનેલી વસ્તુઓની યાદી બનાવવી છે, તો તેમાં કઈ કઈ વસ્તુ આવી શકે, તો શાળામાં તમે જ્યાં બેસો છો તે બેન્ચ, બેસવાની પાટલી, અમુક ખુરશી જે છે એ લાકડાની હોય, ટેબલ લાકડાનું હોય, ડસ્ટર લાકડાનું હોય, કોઈ પણ સાધન દાતરડ છે, હથોડી છે, તેનો હાથો એ લાકડાનો હોય, તો આ થઈ ગયું લાકડાની વસ્તુનું જૂથ। હવે આમાં પણ એક બાબત સમજીએ, આપણે લીધી ખુરશી, તો અમુક ખુરશી છે એ લાકડાની પણ હોય છે, અમુક ખુરશી જે છે એ લોખંડની કે સ્ટીલની પણ હોય છે। તો જ્યારે આપણે આવા જૂથ બનાવતા હોઈએ ત્યારે જરૂરી નથી કે કોઈ એક વસ્તુ એક જ જૂથમાં સામેલ થઈ શકે, કોઈ એક વસ્તુ એક સમયે અલગ અલગ પ્રકારના જૂથોમાં પણ સામેલ થઈ શકે છે। તો આના આધારે તમારે ઘરે એક કામ કરવાનું છે। શું કામ કરવાનું છે? તો કે તમારે છે કે એક કોષ્ટક બનાવવાનું છે જેમાં બે ખાના પાડવાના છે। પહેલા ખાનાનું ટાઇટલ હશે પદાર્થ અને બીજા ખાનાનું ટાઇટલ હશે આ પદાર્થની બનેલી વસ્તુઓના નામ। પદાર્થ હું તમને કહી દઉં છું, તમારે શું કરવાનું છે, બીજા ખાનામાં હું જે પદાર્થ કહું છું એ પદાર્થની બનેલી વસ્તુઓના મિનિમમ પાંચ નામ લખવાના છે। પાંચ કરતા વધારે જો તમને નામ આવડતા હોય તો તે લખી શકો છો, પણ મિનિમમ પાંચ નામ તો લખવાના છે। તો પદાર્થ લખી લો, પદાર્થના ખાનામાં પહેલું પ્લાસ્ટિક, આપણે જે રીતે લાકડો, લાકડો એક પ્રકારનો પદાર્થ કહેવાય, લાકડામાંથી બનેલી વસ્તુઓના નામની યાદી હમણાં જ બનાવી, એવી રીતે તમારે પ્લાસ્ટિકમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે તેની યાદી લખવાની છે। તો પહેલો પદાર્થ પ્લાસ્ટિક, બીજો પદાર્થ લખો કાગળ, પહેલો પદાર્થ પ્લાસ્ટિક, સામે તમારે લખવાનું છે કઈ કઈ વસ્તુઓ પ્લાસ્ટિકમાંથી બનેલી છે, બીજો પદાર્થ કાગળ, એની સામે તમારે મિનિમમ પાંચના કયા કયા પદાર્થો કાગળમાંથી બને છે તેની યાદી બનાવવાની છે। તો બની જશે ને? હા, બની જ જાય। આપણે રોજબરોજના વપરાશમાં આવા તો અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ। હા, અત્યાર સુધી આપણે આ તરફ વિચાર કર્યો નથી કે જૂથ બનાવવા પર આપણે ક્યારે અવલોકન કર્યું નથી, પણ હવે આપણે આનું અવલોકન કરતા જશું, એમ એમ આપણે વસ્તુઓના જૂથ બનાવતા જશું કે કયો પદાર્થ કઈ સામગ્રીમાંથી બન્યો છે। આગળ આપણે ચર્ચા કરવી છે ગુણધર્મો વિશે, પદાર્થના
गुणधर्मो प्रॉपर्टीज ऑफ मटेरियल्स आपने क्यारे एवो विचार कर्यो के आपने जे ग्लास मा पानी पीए छीए ए ग्लास अथवा तो प्याला कापड़ नो केम बन्यो नथी के पछी आ ग्लास अथवा प्यालो कावड़ नो केम बन्यो नथी कदाच अत्यार सुधी आवो विचार आपने क्यारे आव्यो नहीं होय पण तमे हवे विचारो के शा माटे प्यालो के ग्लास जे छे ई कागळ के कापड़ नो बन्यो नथी हवे कदाच जो तमे आवो विचार करो अथवा तो कोई कागळ ना ग्लास के कापड़ नो ग्लास बनावा प्रयत्न करो अने तेमा जो पानी भरो तो तमारो आ वर्तन जे छे ए हास्यास्पद लागे शुं काम तमने दरेक ने ख्याल छे के कागळ के कापड़ नो जो प्यालो बनेलो होय अने एमा जो पानी भरवामां आवे तो कागळ अने कापड़ आ बन्ने माथी एक पण वस्तु एक पण पदार्थ सक्षम नथी पानी ने संग्रही राखवा माटे अने आ पदार्थ नो जो प्यालो बनावामां आवे तो तेमाथी पानी बधुं बहार जतुं रहे तो कोई मतलब सिद्ध थतो नथी प्यालानो तो मित्रों आथी ज आपणे चर्चा करी छे वस्तुओना के पदार्थोना गुणधर्मो विशे आपणने गुणधर्मो विशे ख्याल आवी जाय तो आपणे चोक्कसपणे नक्की करी शकीए के कया वपराश माटे कयो पदार्थ योग्य रहे एवुं तो आपणे शुं एनो वपराश करवो छे के जेथी आपणे जे ते पदार्थ उपयोगमां लई शकीए अने आथी ज आपणे ज्यारे प्यालो बनावीए छीए तो का तो प्यालो स्टीलनो होय का तो प्लास्टिकनो होय का तो काचनो होय अथवा तो बीजी अन्य धातुनो होय कारण के आ दरेक पदार्थ सक्षम छे पाणीने તેની અંદર સંગ્રહવા માટે તો વસ્તુઓના કે પદાર્થોના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ આવે છે વસ્તુઓનો દેખાવ કેવા પ્રકારનો દેખાવ વસ્તુ કે પદાર્થ છે ધરાવે છે તમે વિચારો કે લોખંડ ચોક્કસ દેખાવ ધરાવે છે તમે કોઈ પણ વસ્તુ લોખંડની બનેલી હોય તો તેના દેખાવ પરથી પહેલી જ નજરે ઓળખ કરી શકો કે આ વસ્તુ લોખંડની બનેલી છે એલ્યુમિનિયમ તમારા ઘરે એલ્યુમિનિયમના ડબ્બા હોય તરત તમે ઓળખી જાઓ છો કે આ ડબ્બો એલ્યુમિનિયમનો છે સ્ટીલ તરત ખ્યાલ આવે છે અને હા સ્ટીલ અને એલ્યુમિનિયમ બંને પ્રકારના ડબ્બા તમારા ઘરે હોય તો પણ તમને ખ્યાલ આવી જાય છે કે આ પૈકી કયો ડબ્બો એલ્યુમિનિયમનો છે અને કયો ડબ્બો સ્ટીલનો છે તો આ એક પ્રકારના દેખાવના આધારે આપણે જે તે પદાર્થ છે તેની ઓળખ કરી શકતા હોઈએ છીએ તો એલ્યુમિનિયમ સ્ટીલ લોખંડ તાંબુ આ દરેક પદાર્થો જે છે એના ચોક્કસ દેખાવ હોય છે અમુક અંશે આ પદાર્થો જે છે એ ચળકાટ ધરાવતા હોય છે લાકડું લાકડું પણ એક પ્રકારનો પદાર્થ જ છે પણ તે લોખંડ એલ્યુમિનિયમ સ્ટીલ આ દરેક કરતા અલગ દેખાવ ધરાવે છે અને માટે જ આપણે લાકડાની વસ્તુઓ પણ પહેલી જ નજરે તેના દેખાવના આધારે ઓળખી જઈએ છીએ હા લાકડામાં કોઈ પણ પ્રકારનો ચળકાટ હોતો નથી આ એની ભિન્નતા છે અન્ય પદાર્થોના દેખાવની સાપેક્ષે હા એક વસ્તુ છે ઘરમાં જો તમે રૂટીનમાં એલ્યુમિનિયમ સ્ટીલ લોખંડ તાંબુ આ પદાર્થોની બનેલી વસ્તુઓ વાપરતા હો તો અમુક સમય પછી ઘસારાના હિસાબે તેમાં રહેલો ચળકાટ દૂર થઈ જતો હોય છે પરંતુ જ્યારે તમે આ પદાર્થોને કાપો છો ત્યારે કાપેલી જગ્યા પર ખાસ અવલોકન કરો તો આ જગ્યાએ તમને ચળકાટ અવશ્ય દેખાશે પરંતુ લાકડું જે છે એને જો તમે ગમે તેટલું ઘસો તો પણ
તેમાં આ પ્રકારનો ચળકાટ ઉત્પન્ન થતો નથી. ચળકાટ એ ધાતુઓની વિશેષતા છે અને ચળકાટ ન હોવો એ અધાતુઓની વિશેષતા છે. ધાતુ અને અધાતુ વિશે ડિટેલમાં આપણે ધોરણ 7 માં જ આગળના ચેપ્ટર્સમાં કે આગળના ભાગોમાં ચર્ચા કરવાની જ છે. પદાર્થનો બીજો ગુણધર્મ છે સખતપણું, હાર્ડનેસ. કોઈ પણ પદાર્થ છે એ આ પ્રકારનો ગુણધર્મ પણ ધરાવતો હોય છે. જેવી રીતે આપણે તેના દેખાવને આધારે તેના ગુણધર્મની પરખ કરીએ છીએ, તદ્દન તેવી જ રીતે બીજો ગુણધર્મ છે સખતપણું અથવા તો હાર્ડનેસ. લોખંડ, ખીલી, દાગરડું, ડસ્ટર, મીણબત્તી, રૂ, આ તમામ વસ્તુઓને વારાફરતી હાથમાં લઈ તેને દબાવવાનું કે પછી તેના પર ઘસરવું કે લીસોટો પાડવાનો પ્રયત્ન કરજો. આમાંથી અમુક વસ્તુઓ એવી હશે કે જેને તમે દબાવી શકશો, અમુક વસ્તુ એવી હશે કે જેને ગમે તેટલું બળ આપશો છતાં પણ તે વસ્તુ દબાશે નહીં. તો જે વસ્તુ દબાય નહીં અથવા તો તેના પર ઘસરકો પાડી શકાય નહીં તેવા તમામ પદાર્થોને સખત પદાર્થો કહેવાય. દાખલા તરીકે લોખંડ, લાકડું વગેરે. તો નરમ પદાર્થો કોને કહેવાય? તો જે પદાર્થોને બહુ સરળતાથી તમે દબાવી શકો કે તેના પર ઘસરકો પાડી શકો તેવા પદાર્થોને નરમ પદાર્થો કહેવાય છે. દાખલા તરીકે રૂ, વાદળી વગેરે. રૂને તમે દબાવવા પ્રયત્ન કરજો, બહુ આસાનીથી રૂ દબાઈ જશે. સ્પંજ, તમને ખબર છે સ્પંજનો બોલ આવે છે સ્માઈલી વાળો, તો સ્પંજ જે છે એ પણ નરમ પદાર્થોમાં આવે, કારણ કે એને પણ તમે દબાવો તો સરળતાથી તે દબાઈ શકતો હોય છે. અને આથી જ અમુક વાર જો કોઈને હાથમાં કે ઈજા થઈ હોય અને તેઓને કસરતની જરૂર હોય તો આ ગળાને પકડી તેને દબાવી અને છોડવાનું, દબાવી અને છોડવાનું, આવી કસરત કરવાનું ડોક્ટર કહેતા હોય છે. તો મિત્રો, આ વાત થઈ ગઈ પદાર્થના સખતપણાના ગુણધર્મ વિશે. યાદ રાખજો, કોને કહેવાય સખત પદાર્થ, કોને કહેવાય નરમ પદાર્થ. સખત પદાર્થ અને નરમ પદાર્થ વિશે તફાવત પૂછાઈ શકે બે માર્ગમાં, કે જેમાં તમારે પહેલો પોઈન્ટ વ્યાખ્યાનો લખવાનો અને બીજો પોઈન્ટ બંનેના ઉદાહરણ આપવાના, એટલે તમને બે માર્ક રોકડા મળી જાય. તો મિત્રો, આપણે આજે ચર્ચા કરી વસ્તુઓના જૂથ બનાવવા, વસ્તુઓનું વર્ગીકરણ કરવું. કઈ રીતે વર્ગીકરણ થાય છે? રંગ, આકાર, ઉપયોગિતાની દ્રષ્ટિને આધારે કોઈ પણ પદાર્થ છે એનું વર્ગીકરણ થતું હોય છે. પછી આપણે જોયું કે કોઈ પદાર્થને ધ્યાને લઈ તેમાંથી કઈ કઈ પ્રકારની વસ્તુઓ બને છે તેનું વાત કરી. પછી આપણે પદાર્થના ગુણધર્મો વિશે ચર્ચા કરી કે જેમાં બે ગુણધર્મો લીધા, એક તો દેખાવ અને બીજો છે સખતપણું. તો મિત્રો, આજે આપણે અહીં સુધી અટકીએ છીએ. આશા છે કે તમને દરેક વસ્તુ સમજાઈ ગઈ હશે. હા, આપણે જે પોસ્ટર બનાવવાનું તમને કીધેલું છે એ ભૂલાઈ ગયું. તમે ઈચ્છો તો તમારા મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેનની મદદ લઈ શકો છો. તો મિત્રો, આજે અહીં સુધી રાખીએ છીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં નવા ગુણધર્મો વિશે. તો ત્યાં સુધી દરેક વિડીયો સરસ રીતે જોતા રહો, વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવતા લેક્ચરમાં નવા ગુણધર્મો સાથે. ત્યાં સુધી આવજો.